વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ, 7/10 એટલે કે 7 ઓક્ટોબરના રોજ સમાજ કલ્યાણ નિરીક્ષણની 115 અને 116ની એક્ઝામ છે. તો એના માટે હંમેશા યોજનાઓ પૂછાઈ જાય છે. તો સમાજ કલ્યાણ નિરીક્ષક અને નાયબ ચીટનીસની જે એક્ઝામ આવી રહી છે તેમાં યોજનાઓને લગતા સવાલ અવારનવાર પૂછાઈ જાય છે. તો આપણે આથી લગભગ 3-4 દિવસમાં તમારી બધી યોજનાઓ હું પૂરી કરવાનો ટ્રાય કરીશ. તો આજના વિડીયોમાં આપણે 5 યોજનાઓ લઈશું અને એવી રીતના તમારા 4-5 વિડીયોમાં સંપૂર્ણ યોજનાઓ પૂરી થઈ જશે. તો જે લોકો હાલ જ જોડ્યા છે ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરી લે. ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ લિંક આપી છે, જ્યાંથી આજના વિડીયોની પીડીએફ અને ઓડિયો ફાઇલ બંને મળી જશે. ફ્રેન્ડ્સ, હું અન એકેડમી પર પણ ભણાવું છું, તો તમે અન એકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી મને ફોલો કરી શકો છો, જ્યાંથી તમને બંધારણ સિરીઝ, તલાટી કમ મંત્રી સિરીઝ બધી જ સિરીઝ ત્યાં જોવા મળશે. તો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે ત્યાંથી પણ તમે જોડાઈ શકો છો. તો પહેલું છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. ફ્રેન્ડ્સ, અવારનવાર એક્ઝામમાં પૂછી લે છે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના શેના માટે છે. તો આપણે એક્ઝામમાં એનો એક માર્ક કટ થઈ જતો હોય છે. તો દેખીએ શું છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. તો ફ્રેન્ડ્સ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો લાભ કોણ લઈ શકે, પહેલાં તો મનમાં એ પ્રશ્ન આવશે. તો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો લાભ કોઈ પણ જ્ઞાતિ જાતિનો ભેદભાવ સિવાય માત્ર મેરિટના ધોરણે જેમના મા બાપની વાર્ષિક આવક રૂપિયા 6 લાખથી ઓછી છે તેમને મળવા પાત્ર છે. શું કહે છે કે જેમના મા બાપની વાર્ષિક આવક કેટલા, રૂપિયા 6 લાખથી ઓછી. તો આપણે શું યાદ રાખવાનું કે ભાઈ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં કે જે મા બાપની એટલે કે જે વાલીઓની આવક રૂપિયા 6 લાખથી ઓછી હોય તેને જ આનો લાભ મળી શકે છે. જો 6 લાખથી વધારે હોય તો તમે આનો લાભ લેવા પાત્ર નથી અને 6 લાખથી ઓછી હોય તો તમે આ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો લાભ લઈ શકો છો. ફ્રેન્ડ્સ, આ યોજના કોના માટે છે? તો ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં 90% પર્સન્ટાઇલ લાવી MBBS ડેન્ટલ અથવા તો એન્જિનિયરિંગમાં આગળ અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ માટે છે. તો એક્ઝામમાં પૂછી લે કે ભાઈ યુવા સ્વાવલંબન યોજના શેના લગતી છે? તો 12 પાસ કર્યા બાદ આગળના ધોરણોમાં ભણવા માટેની આ એક યોજના છે. ક્લિયર? તો પહેલાં દેખી લે કે ભાઈ ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં જો તમે 90% પર્સન્ટાઇલ લાવી MBBS અથવા ડેન્ટલમાં પ્રવેશ મેળવી સરકારી કે સેલ્ફ ફાઇનાન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમની મુદત દરમિયાન કોલેજ ફીમાં 50% સહાય રૂપિયા 2 લાખની વાર્ષિક મર્યાદામાં અપાશે. એટલે કે કોલેજ ફીની મર્યાદામાં 2 લાખની વાર્ષિક મર્યાદામાં સલાહ અપાશે. કોને? તો MBBS અથવા ડેન્ટલના વિદ્યાર્થીઓને. ઓકે, તો ફ્રેન્ડ્સ આ પોઈન્ટ યાદ રાખજો, MBBS અથવા ડેન્ટલના વિદ્યાર્થીઓને જો સેલ્ફ ફાઇનાન્સમાં અભ્યાસ કરતા હોય. ક્લિયર ફ્રેન્ડ? પહેલું પોઈન્ટ શું કે વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ અને આ જે લાભ છે મેરિટના આધારે, એટલે કે 12મા ધોરણની પરીક્ષામાં જે લોકોના મેરિટમાં આવ્યા હોય એ લોકોને. થર્ડ પોઈન્ટ છે ધોરણ 10 અને 12ની પરીક્ષામાં 80% પર્સન્ટેજ લાવી ડિપ્લોમા ટેકનિકલ, સિવિલ, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક્સ, કેમિકલ, મિકેનિકલ, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ જેવા અભ્યાસક્રમમાં સરકારી કે સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓએ ચૂકવવાની ફીના 50%, એટલે કે સપોઝ જો 50,000 રૂપિયા હોય તો 25,000 રૂપિયા અથવા આ બંનેમાંથી જે ઓછું હશે તે સરકાર ચૂકવશે. તો ક્લિયર ફ્રેન્ડ? હવે શું કહેવામાં આવશે, 3 પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ શું? તો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના મેરિટના આધારે આપવામાં આવે છે, તેમાં કોઈપણ જ્ઞાતિ જાતિનો ભેદભાવ કરવામાં આવતો નથી અને કેટલી વાર્ષિક આવક ઓછી હોવી જોઈએ, 6 લાખ કરતાં ઓછી હોય તો તે આ યોજનાનો લાભ લઈ શકે. સેકન્ડ પોઈન્ટ છે જો 12માની પરીક્ષામાં 90% લાવી જો તમે MBBS અથવા ડેન્ટલમાં પ્રવેશ મેળવો છો તો તમને સેલ્ફ ફાઇનાન્સમાં જે ફી ચૂકવવાની હોય એના 50% એટલે કે 2 લાખની વાર્ષિક મર્યાદામાં અપાશે. ક્લિયર? અને જો તમે ધોરણ 10 અને 12ની પરીક્ષામાં 80% લાવી જો તમે અભ્યાસ કરો છો ડિપ્લોમા કોલેજોમાં તો તમને 25,000 અથવા તમારી જે ફી છે એ બેમાંથી જે ઓછું હશે તે સરકાર ચૂકવશે. તો ફ્રેન્ડ્સ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ખ્યાલ આવી ગયો. ક્લિયર? હવે નેક્સ્ટ યોજના લઈશું, પંચવટી યોજના. કઈ યોજના? પંચવટી યોજના. તો પંચવટી યોજનાનું પહેલું તો ક્વેશ્ચન એવો આવી શકે કે ભાઈ પંચવટી યોજનાની શરૂઆત ક્યારે થયેલી? તો પંચવટી યોજનાની શરૂઆત 11/9/2004 થઈ હતી. ક્યારે થઈ હતી? 11/9/2004. હવે મનમાં થશે કે ભાઈ પંચવટી યોજનાનો ઉદ્દેશ શું? તો પંચવટી યોજનાનો ઉદ્દેશ થાય ગામડાનો નૈસર્ગિક માહોલ જળવાઈ રહે અને ગામડામાં લુપ્ત થતી વન સમૃદ્ધિનું જતન કરવું. શું કરવું? ગામડામાં જે લુપ્ત થતી વન સમૃદ્ધિનું જતન કરવું. હવે ફ્રેન્ડ્સ, આ યોજનામાં થાય છે શું તો એ દેખી લઈએ. આ યોજના અંતર્ગત ગામની નિશાળ પાસે કે અન્ય નજીકમાં રાખેલ 2
1000 ચોરસ મીટર જમીનમાં પીપળ, વડ, હરડે, આસોપાલવ કે અન્ય વૃક્ષો વાવવાની સૂચના. એટલે કે પંચવટી યોજના અંતર્ગત તમે નિશાળ એટલે કે ગામની સ્કૂલ પાસે અથવા બીજી કોઈ જમીનમાં તમે પીપળનું ઝાડ, વડનું ઝાડ, હરડ, હરડે કે આસોપાલવના વૃક્ષો વાવવાની સૂચના આપવામાં આવે છે. અને આ યોજનામાં રૂપિયા 1,00,000 રાજ્ય સરકાર તરફથી સહાય અને રૂપિયા 5,000 લોકપાડો એકઠો કરવો પડે છે. તો શું કહેવાય છે, પંચવટી યોજના, જેનું કામ શું મુખ્ય હેતુ, તો ગામડામાં લુપ્ત થતી વન સમૃદ્ધિનું જતન કરવું. ઓકે, એટલે કે વૃક્ષ બાબતની આ યોજના છે. ક્લિયર ફ્રેન્ડ, પંચવટી યોજના ખ્યાલ આવી ગયો. નેક્સ્ટ લઈશું 108 એમ્બ્યુલન્સ સેવા. શું છે 108 એમ્બ્યુલન્સ સેવા? તો 108 એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ ક્યારે થયો હતો? તો 29 ઓગસ્ટ 2007 થયો હતો. ક્યારે થયો હતો? 29 ઓગસ્ટ 2007. અને એનો ઉદ્દેશ શું છે? તો દર્દીઓને પ્રી હોસ્પિટલ ઇમરજન્સી ટ્રાન્સપોર્ટેશન સુવિધા પૂરી પાડવી એ 108 એમ્બ્યુલન્સ સેવાનો હેતુ છે. ક્લિયર ફ્રેન્ડ, આનું યાદ રાખજો કે ભાઈ આનો પ્રારંભ ક્યારે થયો હતો? તો 29 ઓગસ્ટ 2007 એમ્બ્યુલન્સ સેવા. નેક્સ્ટ છે ચિરંજીવી યોજના. કઈ યોજના આપણે નેક્સ્ટ યોજના છે? ચિરંજીવી યોજના. ચિરંજીવી યોજના, તો ફ્રેન્ડ્સ પહેલાં પહેલું તો આનો હેતુ ખબર હોવો જોઈએ. તો ફ્રેન્ડ્સ આનો હેતુ છે કે આર્થિક રીતે પછાત વર્ગની સ્કર્ભા મહિલાઓને સલામત પ્રસૂતિ સેવાઓ પૂરી પાડવી. શું છે? કે આર્થિક રીતે જે પછાત વર્ગની મહિલા જે ગર્ભવતી હોય તેમને સલામત પ્રસૂતિ સેવાઓ પૂરી પાડવી. એટલે કે આમાં કોઈ પણ જાત અને ઊંચ નીચનો વાત નથી, ખાલી જે લોકો પછાત વર્ગની મહિલાઓને સલામત પ્રસૂતિ સેવાઓ પૂરી પાડવાનો હેતુ છે ચિરંજીવી યોજના. આ યોજના હેઠળ સેવા આપવા જોડાયેલ સ્ત્રી રોગના નિષ્ણાત ડોક્ટરોને સ્વ પ્રસૂતિના પેકેજ માટે રૂપિયા 3,80,000 સરકાર દ્વારા ચૂકવવામાં આવે. કેટલા? 100 પ્રસૂતિના દરે 3,80,000 સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. એટલે કે એક પ્રસૂતિ પાછળ 3,38,000 એ મહિલા ડોક્ટરને મળે છે. એટલે કે એ ડોક્ટરને મળે છે. આ યોજના અંતર્ગત લાભાર્થીને કોઈ ખર્ચ કરવાનો રહેતો નથી. તો ફ્રેન્ડ્સ એક્ઝામમાં એવું પૂછે કે ભાઈ ચિરંજીવી યોજના શેને લગતી છે? તો મહિલાઓને સલામતી પ્રસૂતિ સેવાઓ પૂરી પાડવા અંતર્ગતની યોજના છે ચિરંજીવી યોજના. ક્લિયર? એક્ઝામમાં પૂછાઈ જાય છે કે ભાઈ ચિરંજીવી યોજના શેના અંતર્ગત છે. તો આજ લાસ્ટ છે આજની ડોક્ટર આંબેડકર આવાસ યોજના. શું કહે છે? ડોક્ટર આંબેડકર આવાસ યોજના. તો પહેલાં પહેલું તો આપણને એનો હેતુ ખબર હોવો જોઈએ. તો હેતુ શું છે? તો અનુસૂચિત જાતિના બીપીએલ પરિવારોને આવાસની સુવિધા પૂરી પાડવાનો. શું કહે છે? કે ભાઈ અનુસૂચિત જાતિઓના જે બીપીએલ પરિવારો છે તેમને આવાસની સુવિધા પૂરી પાડવાનો. અને આ યોજના અંતર્ગત બીપીએલ યાદીમાં સમાવેશ 17-20 સ્કોરવાળા અનુસૂચિત જાતિના પરિવારને રૂપિયા 70,000 સહાય મકાન બાંધવા અપાય છે. શું કહે છે? કે અનુસૂચિત જાતિના પરિવારને રૂપિયા કેટલા? 70,000 સહાય મકાન બાંધવા અપાય છે. ફરીથી રિપીટ કરું છું કે ભાઈ આંબેડકર આવાસ યોજના શેના અંતર્ગત છે? તો અનુસૂચિત જાતિના બીપીએલ પરિવારને આવાસની એટલે કે ઘર સુવિધા પૂરી પાડવાનો આ હેતુ છે, જેને કહેવાય છે આંબેડકર આવાસ યોજના. અને આ યોજના અંતર્ગત કેટલા રૂપિયાની સહાય આપવામાં? 70,000 સહાય મકાન બાંધવા અપાય છે. તો ફ્રેન્ડ્સ જ્યારે પણ આ 5 યોજના વિશે સાંભળો. તો આજના આપણે વિડીયોમાં કઈ કઈ યોજનાઓ દેખી? તો એક તો દેખી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, એક દેખી પંચવટી યોજના, એક મેં લીધી 108 એમ્બ્યુલન્સ સેવા, એક લીધી ચિરંજીવી યોજના, અને એક છે ડોક્ટર આંબેડકર આવાસ યોજના. તો ફ્રેન્ડ્સ જો હું તમને એવું પૂછી લઉં કે ભાઈ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના શેના અંતર્ગત છે, બરાબર છે? તો પહેલો ક્વેશ્ચન તો આ બને છે આજના વિડીયોમાંથી કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં કયા પ્રકારના સ્ટુડન્ટ ભાગ લઈ શકે છે. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન બને છે પંચવટી યોજનાની શરૂઆત ક્યારે થઈ, બરાબર છે? પંચવટી યોજનાની શરૂઆત ક્યારે થઈ. થર્ડ ક્વેશ્ચન બને છે 108 એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો. ઓકે, ફોર્થ ક્વેશ્ચન બને છે કે ચિરંજીવી યોજનાનો ઉદ્દેશ શું છે. ઓકે, અને લાસ્ટ ક્વેશ્ચન બને છે કે ડોક્ટર આંબેડકર આવાસ યોજના અંતર્ગત કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે અનુસૂચિત જાતિના પરિવારને. તો ફ્રેન્ડ્સ આ 5-5 સવાલના જવાબ તમારે કમેન્ટમાં આપવાના છે. જેટલા જવાબ તમે લખશો એટલા જ તમને યાદ રહેશે. અને જેના વિશે જો તમને એક્સ્ટ્રા ફેક્ટ ખબર હોય કોઈ પણ વિશે અને મારાથી કોઈ ડિટેલ છૂટી ગઈ હોય તો તમે તે કમેન્ટમાં જણાવી શકો છો. જેમાં ફ્રેન્ડ્સ હું પણ તમારા જેવું છું, હું પણ મટીરિયલ બનાવું છું, એના માટે મહેનત કરું છું, એક્સ્ટ્રા ફેક્ટ શોધું છું. જો તમને એના વિશે કોઈ પણ એક્સ્ટ્રા ડિટેલ હોય તો મને જણાવજો, તો મને પણ એટલું ખ્યાલ આવશે કે ભાઈ હા ભાઈ આ ક્વેશ્ચન રિલેટેડ આટલી એક્સ્ટ્રા ડિટેલ હતી.
અને જો તમારા નજરમાં કોઈ યોજનાઓ લગતા કોઈ ક્વેશ્ચન્સ હોય અને કોઈ પણ મટીરિયલ હોય તો તમે મને સેન્ડ કરી શકો છો આપણા ગ્રુપ કે ટેલિગ્રામમાં, તમે મને કોન્ટેક્ટ તો કરી જ શકો છો. ઓકે, નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું, ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો. જો વિડીયો ગમે તો લાઈક અચૂકથી કરજો.